ધોરણ 11 વિષય કમ્પ્યુટર પાઠ 1 એમાં આપણે આજે જોઈએ 1.1 સંવાદિત ઘટકો। તો સંવાદિત ઘટકો એને અંગ્રેજીમાં શું કહે? ઇન્ટરેક્ટિવ ઓબ્જેક્ટ। હવે ઘણી વખત ઉપયોગ કરતા રજૂઆતના કોઈ અંશને વારંવાર જોવા ઈચ્છતો હોય, એટલે કે વિડીયોને એકની એક વિડીયો તમે વારંવાર જોવા ઈચ્છતા હો, અથવા તો કોઈક વિડીયોને તમે અમુક એ વિડીયોની અંદર અમુક ભાગને તમે છોડી દેવા માગતા હો। હવે આ પ્રકારના કિસ્સામાં ઉપયોગકર્તા માટે શું કરવામાં આવે? નેવિગેશન બટન આપવામાં આવે, અથવા તો હાઇપર લિંક આપવામાં આવે। અને જ્યારે નેવિગેશન બટન પર કે હાઇપર લિંક પર તમે ક્લિક કરો ત્યારે રજૂઆતનો પ્રવાહ ઉપયોગકર્તાની પસંદગી મુજબ તમે બદલી શકો છો। અત્યારે જે કંઈ વિડીયો તમે યુટ્યુબના માધ્યમથી તમે જોઈ રહ્યા છો, એ વિડીયોની અંદર અમુક ભાગ તમારે ન સાંભળવો હોય તો તમે શું કરો છો? નેવિગેશન બટન આપેલું હોય છે એનાથી તમે કટ કરો છો, બરાબર? એને સંવાદિત ઘટક કહેવાય। હવે શરૂઆતના સમયમાં એટલે કે પહેલાંના સમયમાં ઇન્ટરનેટ માટેના વેબ બ્રાઉઝર માત્ર એક જ માધ્યમ હતા, કે એ કે શું હતું? લખાણને જ સમર્થન આપતા હતા, એની અંદર લખી શકાતું એ લખાણમાં કેવું? એક જ કલરનું અને એક જ ફોન્ટ પૂરતું મળે, એટલે કે એક જ પ્રકારનું એ ફોન્ટની ડિઝાઇન પણ એની કેવી હતી? સેમ જ હતી। અને અત્યારે ઉપયોગમાં લેવામાં આવતા અદ્યતન ઇન્ટરનેટ બ્રાઉઝર કે છે જુદા જુદા માધ્યમોને સમર્થન, એટલે કે જુદા જુદા અક્ષરોમાં અક્ષરોની ડિઝાઇન જુદી થાય છે, એની એના કલર પણ જુદા જુદા આવે છે, બરાબર? અને કેટલાક માધ્યમોને ઘટકો પૂર્વ સ્થાપિત એટલે કે પહેલેથી સ્થાપિત, જ્યારે કેટલાક માટે પ્લગ ઇન અનિવાર્ય છે, બરાબર? અને પૂર્વ સ્થાપિત મીડિયા ઘટકોના પ્રોગ્રામ અંદર જ ઇન્ટીમીડિયા ઓબ્જેક્ટ ટેગ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। અને પ્લગઇન એક અતિરિક્ત અને સહાયક પ્રોગ્રામ છે જેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકે। જો પ્લગઇન પ્રોગ્રામ કેવા છે કે જેને સરળતાથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો, બરાબર? અને યોજનાના વિવિધ વિષય સંબંધિત તેમાં ઉપયોગમાં લેવામાં આવનાર મીડિયા ઘટકોની પસંદગી કરવામાં આવે છે। હવે સંવાદિત ઘટકો એટલે શું તમને સમજ પડી છે? બરાબર, સંવાદિત ઘટકો એટલે શું? કે જ્યારે તમે કોઈ વિડીયો જુઓ છો એના અમુક ભાગને તમે નેવિગેશન બટનથી તમે કટ કરી શકો છો, અને અથવા તો નેવિગેશન બટન ના હોય તો એને શું કરો છો કે હાઇપર લિંક આપેલી એના દ્વારા પણ તમે કટ કરી શકો છો। અને પહેલાંના સમયમાં સમય કરતાં જે અદ્યતન ઇન્ટરનેટમાં પરિવર્તન આવ્યું એ પણ તમે અંદર જોયું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ઘરે 1.8 સંવાદિત ઘટકો જો પુસ્તક હોય તો વાંચશો, અને આગળની વિડીયોમાં આપણે પછી આપણે જોઈશું 1.9 મલ્ટીમીડિયાનું વર્ગીકરણ।